मित्रों आज आप जासू सोनगढ़ गाम ज्या गुरु गेबीनाथ बापू की जगह है। तो मित्रों आप आई गया छे अत्यारे गेबीनाथ बापू मेन गेटे ज्या रोड पर छे आ गेट आ थान थी 5 किलोमीटर थाय तरणतर हाईवे पर गेबीनाथ बापू की जगह आ रोड में उपर ज कपूरवा बस स्टेड आग ते थोड़ा चालो एट्ले मेन गेट आ जाए त्या अंदर आ गया मंदिर जवा अँ थी 1 किलोमीटर थाय रोड थी अने पहाड़ी विस्तार छे पथराड़ विस्तार छे अने बस हवे टूंक समय में आपणे मंदिरे पहोंची जासू। मित्रों आ मंदिरनी एक वार्ता हूँ तमने बहु ऐतिहासिक छे के भभूतिनो चांदलो करवाथी पण गेबीनाथ बापूए दीकरा आपेला छे ए पण हूँ वात तमने जणावीश। मित्रों आ मेन गेट आवी गयो त्यारे आपणे मंदिरनो जग्यानो ऊपर सामे देखाय ते तमने गौशाळा छे। मंदिरनी जो इतिहासनी तमने थोड़ी घणी वात करूँ ने तो जाजो आपणने नथी ख्याल पण त्यां मंदिरे जे बोर्ड मारेलू छे जे तकती लगावेली छे ए हूँ तमारी समक्ष रजू करूँ जरा। गेबीनाथनी ईश्वरीय कृपा गोफण तो गेबी तणी जेने वागी रुदा माय चारों दिशाए दीपक जले पश्चिम धरामनी माय गिरनाथ गेब थईने गेबीनाथ थाननी बाजूमां सोनगढ़ गेबी गुफामां लगभग 250 वर्ष એટલે કે ઈસવીસન 1800ની આસપાસ પ્રગટ થયા ત્યારે પ્રથમ સ્થાનના કુંભાર એટલે કે મેપા ભગતને દર્શન દીધા। મેપા ભગત મહાન ભગત થયા। મેપા ભગતના હસ્તે મોલડીના કાઠી દરબાર રતાબાપુએ ગેબીનાથના દર્શન પામ્યા અને તે પણ મહાન ભગત થયા। સોનગઢના કાઠી દરબાર આપો જાદરો જે આપા રતાના ભાણા જ થાય તે આપા રતા અને આપા મેપાની કૃપાથી મહાન ભક્ત જાદરા પીર થયા। જાદરા બાપુના પુત્ર ગોરખા બાપુએ હોકાની નેથી મોરબીનો ગઢ પાડી ગાયો પાછી લાવ્યા અને ગેબીએ ગોરખા હનુમાનની સ્થાપના કરી ત્યાર પછી તેની દરેક પેઢીએ પીર થતા આવ્યા છે। રતા બાપુની ભક્તિના પ્રતાપે મેસરિયાના રબારી જલો ભગત ભક્તિને પામ્યા અને જલો મટીને જલારામ તરીકે વીરપુરમાં પ્રગટ થયા। થાનગઢમાં મેપા બાપુએ ત્યાં દરબીજના ભજનમાં દૂધની દેગ લઈને આવતા કેરાળાના ભરવાડ વીરા ભગત તથા રત્ના ભગત આવતા તે ભક્તિને પામ્યા અને ગેબીનાથના પ્રતાપે તેમના ઘરે દેવ જેવી દીકરીઓ મીરાબાઈનો અવતાર રાણીમાં રૂડીમાં પ્રગટ થયા અને ભક્તિ કરી કેરાળા તથા રાજકોટમાં જગ્યા બાંધી। આપા જાદરાએ આણંદપુરમાં અંતદાનેવને દેખતા કર્યા અને ભગત દાનાએ ચલાલામાં જગ્યા બાંધી। દાન બાપુ અને ગોરખા બાપુએ મળીને પાળિયાદના બારવટિયા વિષામણને ભક્તિ આપી સિદ્ધ કર્યા। ચલાલાના દાના બાપુની જગ્યામાં ગાયોની સેવા કરતા ગીગા આપા દાનાની કૃપાથી મહાન સંત ગીગડા પીર થયા। આ ગીગડા પીર ગીરમાં સતધર્મની ધજાથી જગ્યા બાંધી જે સતાધાર થયું। હાલ ત્યાં અન્ન દાન અને સેવાનો ધર્મ બજાવી ભક્તિના પ્રવાહને વહાવે છે। જય ગુરુ ગેબીનાથ પરમપરા સોનગઢના ડુંગર ઉપર પ્રગટ ગેબીનાથની જય હો। મિત્રો આવી રીતે આપણે જે જાણ્યું એ રીતે ગેબીનાથ બાપુની પરચાની વાત થોડી ઘણી આપણે મિત્રો હું તમને બીજો વિડીયો હું લિંક આમાં શેર કરી આપીશ એ વિડીયો છે। આ ગેબીનાથ બાપુની ગુફા છે મિત્રો। ગેબીનાથ બાપુએ આ ધૂણાના ખાલી ચાંદલા કરવાથી ધૂણાની ભભૂતિના ચાંદલા કરવાથી દીકરા દીધેલા છે મિત્રો। આ ગેબીનાથ બાપુની વાત કરીએ એટલી ઓછી છે આપણે હવે મંદિરમાં આવી ગયા મિત્રો। આ મંદિર હજી હમણાં જ મંદિર નવું નિર્માણ થયું આ મંદિરનું આશરે 2 કરોડના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું જે નવું બનાવ્યું એ આખું આરસનું મંદિર બનાવ્યું છે ઝીણી ઝીણી કોતરણી કરીને। અત્યારે આપણે ગેબીનાથ બાપુના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો મિત્રો પહેલાં આપણે દર્શન કરી લેશું। મિત્રો દર્શન કરતાં પહેલાં હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો પહેલાં આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આપણે દરરોજ અવનવા વિડીયો શેર કરતા હોઈએ છીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી શકે। જે આપણને ડાબી બાજુ જે દેખાય છે રામસાગર લઈને બેઠા એ મેપા ભગત છે, વચ્ચે ગુરુ ગેબીનાથ બાપુને બાજુમાં જાદરા બાપુ છે, હનુમાન દાદાની મૂર્તિ છે, બાજુમાં ગણપતિ બાપા બિરાજમાન છે,
જય જય ગુરુ ગેબીનાથ મહારાજ કી જય. મેપા બાપુની જય. આ હવે ગેબીનાથ બાપુની આરતી છે. સવાર સાંજ આરતી થાય છે ગેબીનાથ બાપુના મંદિરે. મિત્રો, અહીંયા રહેવા જમવાની ખૂબ સુવિધા છે. આશરે ઘણી બધી અહીંયા ગાયો છે, ગૌશાળા છે. અહીંયા રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ગેબીનાથ બાપુની જમણી બાજુમાં. આપણને આપણે આમ સામે ઊભા રહીએ તો આપણે જમણી બાજુમાં આવે, અને ડાબી બાજુમાં જોઈએ તો રામ લક્ષ્મણ જાનકી આવી જાય. અહીંયા બાજુમાં ગેબેશ્વર મહાદેવનું મંદિર છે. અને મિત્રો, સામે આ ગૌશાળા છે, સામે રૂમ છે, પથ્થરની ખાણ છે ડુંગર ઉપર છે. અને મિત્રો, સામે જો હવે તમને દેખાય ને, એ સોનગઢ ગામ, નીચે સોનગઢ ગામ છે. આ ધજાનો સ્તંભ છે આપણે ગુરુ ગેબીનાથ બાપાનો. મિત્રો, અવશ્ય તમે આ મંદિરે દર્શન કરવા આવજો. અહીંયા પબ્લિક ચાલુ ને ચાલુ જ હોય. દરરોજ ચાર ધામની જાત્રા કરવા જે લોકો આવે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. આપણે હવે દર્શન કરીશું રામ લક્ષ્મણ જાનકી. જય બોલો હનુમાન કી. મિત્રો, તરણેતર જ્યાં ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંથી તરણેતર આપણે વધીને 3-4 કિલોમીટર થાય. અહીંયા પણ દર્શન કરવા આવો. બાજુમાં થાંડ વાસુકી દાદાનું મંદિર છે, બાંડિયાબેલી દાદા છે, અણસુએ માતાજી છે, મહાકાળી માતાજી છે. અહીંયા તમે 5 દિવસ સુધી રહો ને તોય ધર્મના મંદિરો તમને જોવા બહુ ટાઈમ લાગે, ઘણા બધા છે. મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજો વિડીયો છે એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ ગુરુ ગેબીનાથ બાપુના અહીંયા મંદિરે જે લોકો આવતા હોય છે, કાનપા બાપુ છે, ધનકુ બાપુ છે, એમની જોડે આપણે લાઈવ વાત કરીશું એ વિડીયોના માધ્યમથી. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અહીંથી ચલમની ફૂંક મારીને ગુરુ ગેબ આપણે સોરી અહીંયાથી ચલમની ફૂંક મારીને મોરબીનો ગઢ પાડેલો હતો, જ્યારે અહીંથી ગાયો ચોરીને લઈ જતા હતા રાજવાડા વખતમાં. એ સમયની વાત છે. એ પણ હું ઇતિહાસ તમને જણાવીશ. એ આપણે બીજા વિડીયોમાં ફરી મળીશું. આ બીલીપત્રનું ઝાડ છે, અહીંયા ગેબેશ્વર મહાદેવનું મંદિર છે. તો શ્રાવણ મહિનો આખો અહીંયા દૂધ ચડાવવા બધા આવતા હોય છે, બીલીપત્ર ચડાવવા આવતા હોય છે. આ બાજુમાં જ ગોરખા હનુમાન દાદાનું મંદિર છે. સામે દેખાય ત્યાં ચબૂતરો છે મિત્રો. અને આ મંદિરની આગળની જગ્યા છે બધી. મંદિર બહુ મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. લાગે ને કે હાજરા હજુર બેઠા છે. આ જગ્યાએ તમે આવો એટલે નયન રમ્ય એવી જગ્યા છે કે અહીંથી તમને હલવાનું મન તો થાય જ નહીં. ચાલો, આપણે આ રસોડું આવી ગયું છે, જમવા માટેનો હોલ છે. સામે રસોડું દેખાય છે તમને. ગેબીનાથ બાપુ રાજરાજેશ્વરી માતાજીનું મંદિર છે પહેલાં તો.